આજે આપણે જાણીશું કે ઓવ્યુલેશન શું છે. ઈચ્છિત સંતાનવાળી મહિલાઓને એવું હોય છે કે જલ્દી પ્રેગ્નન્ટ થઈ જવાય, પરંતુ પ્રેગ્નન્ટ થવા માટે ક્યારે ટ્રાય કરવી જોઈએ તેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજે આપણે એવા ટોપિક પર વાત કરવાના છીએ જે બધી મહિલાઓના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે, જેને આપણે ઓવ્યુલેશન નામથી જાણીએ છીએ. મોટા ભાગની મહિલાઓને એવું લાગે છે કે ગર્ભધારણ કરવું ખૂબ જ સરળ છે, જે ગમે ત્યારે સંબંધ બાંધીને થઈ શકાય છે, પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી. તે એક પ્રોસેસ છે. દર મહિને લગભગ 20% ચાન્સીસ હોય છે. ઓવ્યુલેશનના સમયગાળા દરમિયાન જો ટ્રાય કરવામાં આવે તો સરળતાથી ગર્ભધારણ કરી શકાય છે. તેથી દરેક મહિલાઓને તેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે જાણીએ કે ઓવ્યુલેશન શું છે, કેવી રીતે જાણી શકાય, તેના ફાયદાઓ શું છે, અને આપણે જલ્દીથી પ્રેગ્નન્ટ થવું હોય તો કઈ રીતે થઈ શકાય. સૌ પ્રથમ આપણે જાણીશું કે ઓવ્યુલેશન શું છે. સ્ત્રીના શરીરમાં 2 ઓવરી હોય છે. ઓવરીનું કામ છે સ્ત્રી બીજ બનાવવાનું. ઓવરીમાંથી ઈંડાનું બહાર નીકળવું તેને આપણે ઓવ્યુલેશન કહીએ છીએ. ઓવ્યુલેશન એ મહિનાનો એક એવો દિવસ હોય છે જ્યારે સ્ત્રીનું ઈંડું પુરુષના વીર્ય સાથે અથવા તો સ્પર્મ સાથે મળવા માટે તૈયાર હોય છે. તે ઈંડું ઓવરીમાંથી બહાર આવે ત્યારે 12-24 કલાક સુધી જીવિત રહી શકે છે. એટલે કે આ સમયગાળો ગર્ભધારણ કરવા માટે બેસ્ટ સમય કહેવામાં આવે છે. આ ઈંડાના 12-24 કલાકના નીકળવાની વચ્ચે જો ટ્રાય કરવામાં આવે તો રહેવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે, અને તમે થોડા જ સમયમાં કોઈ પણ પ્રશ્ન વગર ગર્ભધારણ કરી શકો છો. એટલા માટે ઓવ્યુલેશન ટ્રેક કરવું ખૂબ જ જરૂરી છે. ઓવ્યુલેશન પીરિયડને ગર્ભધારણ માટે બેસ્ટ સમય ગણવામાં આવે છે. હવે તમને એ પ્રશ્ન થશે કે મને એ કેવી રીતે ખબર પડશે કે મારું ઓવ્યુલેશન થયું છે. તો ચાલો આપણે જાણીએ કે ઓવ્યુલેશન ટાઈમ કેવી રીતે જાણી શકાય. જે સ્ત્રીનું માસિક નિયમિત હોય છે તેના માટે ઓવ્યુલેશનને ટ્રેક કરવું ખૂબ જ સહેલું છે અને ગર્ભધારણ કરવું પણ સરળ છે. જે સ્ત્રીનું માસિક 28 દિવસનું હોય છે તેને ઓવ્યુલેશન 12-16 દિવસની વચ્ચે થાય છે. આ સમયગાળા દરમિયાન ઓવ્યુલેશન થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. અને જે સ્ત્રીનું માસિક અનિયમિત હોય છે તેના માટે ઓવ્યુલેશન ટ્રેક કરવું થોડું અઘરું બની જાય છે. હવે ઓવ્યુલેશન ટ્રેક કરવા માટે 12-16 દિવસોની વચ્ચેના સમયગાળાને ઓળખવું, એટલે કે આ સમયગાળા દરમિયાન જ્યારે ઓવ્યુલેશન થાય છે ત્યારે તમને સંકેત મળે છે. કેમ કે ઓવ્યુલેશનના સમયગાળા દરમિયાન ફેરફાર થવાને કારણે તમને દુખાવો થાય છે અથવા તો વ્હાઇટ ડિસ્ચાર્જ થવાની પણ શક્યતા હોય છે, પરંતુ તે એકદમ ઘટ અને સફેદ હોય છે. રેગ્યુલર દિવસો કરતાં અલગ જ હોય છે. આ એક ઓવ્યુલેશનનું સિમ્પટમ્સ કહી શકાય. બીજું કે સવારે ઉઠતાની સાથે જ શરીરમાં તાપમાન વધી જવાની શક્યતા રહે છે, તો સમજવું કે આ મારો ઓવ્યુલેશન ટાઈમ છે. આ સમયગાળા દરમિયાન જો સમાગમ કરવામાં આવે અથવા તો સંબંધ બાંધવામાં આવે તો પ્રેગ્નન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. અને હા, આ સમયગાળા દરમિયાન સમાગમ કરવાની ખૂબ જ ઈચ્છા પણ વધી જાય છે. અને આ સમયગાળામાં સ્તન સંવેદનશીલ થઈ જાય છે. ઘણી મહિલાઓમાં એવું પણ જોવા મળે છે કે એક કોઈ પ્રકારના સિમ્પટમ્સ તેને દેખાતા નથી. એવા સમયમાં જો તમારે જાણવું હોય કે તમારું ઓવ્યુલેશન ક્યારે થશે, ઓવ્યુલેશનને તમારે ટ્રેક કરવું હોય તો બજારમાં ઓવ્યુલેશન કીટ પણ મળે છે,
તે સમયગાળા દરમિયાન જો તમે ઓવ્યુલેશન કીટનો યુઝ કરી અને ઓવ્યુલેશનને ટ્રેક કરી શકો છો. આ પરીક્ષણ મહિલાઓના યુરિનથી કરવામાં આવે છે. ઓવ્યુલેશન કીટનો યુઝ કરી તમે 12-24 કલાક પહેલા જાણી શકો છો. તદુપરાંત તમે ઓવ્યુલેશન સ્ટ્રીપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપકરણો વાપરીને ઓવ્યુલેશન જાણીને પ્રેગ્નન્સી નેગેટિવ આવવાની સંભાવના એકદમ ઘટી જાય છે. અને જો તમને આવી બધી જાણકારી હોય તો તમારે પ્રેગ્નન્સી રહેવામાં થોડી ઓછી તકલીફ થાય છે અને તમારે ડૉક્ટર પાસે જઈ અને સલાહની જરૂર પણ નથી પડતી. અને હા, જો આ સમયગાળા દરમિયાન સંબંધ ના બાંધવામાં આવે તો પ્રેગ્નન્ટ થવાની સંભાવના એકદમ જ ઘટી જાય છે. અને જો તમને ઓવ્યુલેશનની જાણકારી હોવા છતાં પ્રેગ્નન્સી નથી રહેતી તો તમે 1 વર્ષ સુધી ટ્રાય કરો, પછી જ ડૉક્ટરને કન્સલ્ટ કરો અને જરૂર પડે તો તમે દવા પણ લો. આવી જાણકારી માટે અમારી સાથે બન્યા રહો. અને હા, તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા આવનારા નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે.